નમસ્કાર સાથીઓ, આજે અમે લોકો બધા મળ્યા છે અહીંયા સ્ટીમ બોટ ના એપિસોડ માટે. આ એપિસોડનું નામ છે કેલેન્ડરમાં પેટર્ન્સ, અને આજે આપણે હરિતા રાવલ સાથે કેલેન્ડરમાં જે પેટર્ન આપણે જોઈ શકીએ છીએ એને બારેમાં વાતચીત કરીશું. કેમ છો બધાય? મજામાં? તો આજનો આપણે વાતચીત કરવાની છે કેલેન્ડરમાં પેટર્ન ઉપર. અને આ વસ્તુનો એકચ્યુઅલી ખ્યાલ મને મિહિરના એક સવાલથી આવ્યો હતો. તો મિહિર, તમારો સવાલ શું હતો એ બાકીના લોકોને પણ કહેશો. મારો સવાલ એવો હતો કે આ આપણે બધે આસપાસ પેટર્ન્સ જોઈએ છે. મારી મમ્મીએ કાલે મને છે ને ઈંટમાં પેટર્ન દેખાડી હતી કે ઈંટમાં કેવી રીતે આમ ડિઝાઇન બનતી હોય છે એવું દેખાડ્યું હતું. પછી મારા ઘરની જે વિન્ડો છે, બારી છે, ત્યાં પણ મને પેટર્ન દેખાતી હતી. પછી મેં ગણિતનું પુસ્તક ખોલ્યું ને તો ત્યાં મને આ દેખાયું કે શેપ્સમાં પેટર્ન્સ છે, એટલે કે આકારોમાં પેટર્ન છે. પછી કલર અને રેશિયોમાં પેટર્ન દેખાય છે. પછી આ નંબર્સમાં પણ પેટર્ન દેખાય છે. તો આટલી બધી પેટર્ન છે, તો એક્ઝેક્ટલી પેટર્ન છે શું? એની વ્યાખ્યા શું થતી હશે? આ આના સિવાય બીજે ક્યાંક પેટર્ન જોઈ શકાય કે કેમ? આવા બધા પ્રશ્નો મને થતા હતા. અને પછી આ વિષય વાંચ્યો મેં કે કેલેન્ડરમાં પણ પેટર્ન છે, એટલે પછી હું અહીં આવી ગયો કે આજે પૂછીએ હરિતાને કે આ કેલેન્ડરમાં કઈ પેટર્ન આવી. બરાબર. તો પેટર્ન એટલે શું કહેવાય? તમે કોઈ પણ સંખ્યાઓને, આકૃતિઓને કે રંગોને એક વારંવાર એક સરખી રીતેની ગોઠવણી હોય ને એને પેટર્ન કહેવાય છે. અને જેવી રીતે મિહિરે આપણને કીધું એ સાચી વાત છે કે મને બારીમાં પણ પેટર્ન દેખાય છે, મને ઈંટમાં પણ પેટર્ન દેખાય છે. તમે અગર જોવો તો ફૂલની પાખરીઓ પણ એક પેટર્નથી ગોઠવાયેલી હોય છે, અને દરેક ફૂલની પેટર્ન અલગ અલગ હોય છે, રાઈટ? તો કોઈ પણ ઘટના અને વસ્તુ સાથે પણ સંબંધિત કરી શકે કે અચ્છા ઓકે, જો આવું થાય ને તો આ પેટર્ન બને છે. લાઈક ક્લાઇમેટ ચેન્જની કઈ પેટર્ન છે કે નહીં, એવા બધા વિષયો વિશે પણ આપણે વિચારી શકીએ છીએ. અને ગણિતમાં જો જોવા જઈએ તો પેટર્નનો એવો મતલબ છે કે સંખ્યાઓનો કોઈ સમૂહ એક કોઈ એક નિયમને ચોક્કસ રીતે ફોલો કરતો હોય કે વારંવાર એ જ નિયમ આવતો હોય, તો એ રીતને પેટર્ન કહેવાય છે. બરાબર. એટલે જેમ કે 5 + 5 10 થાય, પછી એમાં 5 ઉમેરીએ તો 15 થાય, પછી 20 થાય, તો એ પેટર્ન જ કહેવાય ને? હા, બરાબર છે. લાઈક કે આમાં 5 એનો નિયમ થઈ ગયો. બરાબર. જે આમાં ચોક્કસ નિયમ કયો છે, તો એ કોઈ પણ એક નિયમ કે 5 કરો કે 5/2 કરો, તમે જે કઈ પણ કરો એ એનો નિયમ થઈ જાય. બરોબર. ચાલો હવે આપણે છે ને કેલેન્ડરમાં પેટર્ન ગોતી કાઢીએ. અચ્છા, ઓકે. તો યોગિતા અને અમિશ, તમે ક્યારે કેલેન્ડર, આઈ મીન તમારી પાસે કોઈ કેલેન્ડર છે અત્યારે જેને તમે ધ્યાનથી જોવા માંગતા હો? ઇવન મિહિર પણ જોઈ શકે છે, અને બાકીના બધા લોકો માટે પણ આ સવાલ છે. અને કોઈ પેટર્ન દેખાતી હોય છે તમને ક્યારે કેલેન્ડરમાં? હા, હું જોઉં છું, કેલેન્ડરને જોઉં છું અને એમાં પેટર્ન શોધવાની કોશિશ કરું છું. હા હા, એક પેટર્ન આવી છે કે જો શનિવારે 1 તારીખ હોય તો 8 તારીખે પણ શનિવાર આવે છે, 15 તારીખે પણ શનિવાર આવે છે. એટલે આપણે એમાં 7 ઉમેરતા જઈએ તો એ જ પાછો દિવસ આવે છે, 7-7 દિવસે. બરાબર બરાબર. યોગિતા, તમે કોઈ પેટર્ન જોવા મળી રહી છે? ધારો કે આપણે આ જ મહિનાનું કેલેન્ડર લઈએ, જાન્યુઆરી 2022, અત્યારે વર્ષ ચાલુ જ થયું છે અને બધાના ઘરમાં નવા કેલેન્ડર આવ્યા હશે, રાઈટ? એક પછી 8 આવે છે, પછી 8 પછી 15 આવે છે, એમાં તો 7-7 નો ડિફરન્સ દેખાઈ રહ્યો છે મને. સાચી વાત છે, 7-7 નો તફાવત છે એક બંને સંખ્યાઓ વચ્ચે, આગળ પાછળની. બરાબર ને? પણ પેલી બાજુ આમ જોવા જઈએ તો 31 પછી 3 આવે છે, તો ત્યાં તો 7 નો તફાવત નથી દેખાતો. હા, બહુ જ ઇન્ટરેસ્ટિંગ એક્ચ્યુઅલી સવાલ કર્યો છે મિહિરે. કોઈ યોગિતા કે અમિશને આવો સવાલ થાય છે? આઈ મીન લાઈક આ સાચી વાત છે, આવું કેમ થાય છે અહીંયા? હા બરાબર છે, ત્યાં તો 7 નો તફાવત નથી થતો, એવું કેમ હતું હશે? હા, તો એવું એટલા માટે એક્ચ્યુઅલી થાય છે કે તમે જ્યારે કોઈ પણ કેલેન્ડરને જો ચડતા ક્રમમાં લખો તો એ આવી રીતે લખાય. બરાબર ને?
આઈ મીન હકીકતમાં જાન્યુઆરી મહિનાના 5 અઠવાડિયા છે તમે જોવા જાવ તો, પણ કારણ કે જગ્યા બચાવવા માટે કે કોઈ પણ બીજા કન્વીનિયન્સ ના કારણે લોકો કેવું કરતા હોય છે કે એક જે છેલ્લા બે આંકડાઓ છે એને પહેલાની સાથે સાથે જ જોડી દેતા હોય છે, એ જ લાઈનમાં લખી દે. એટલે આપણે આ બંને કેલેન્ડર સાચા છે, પણ આ કેલેન્ડર આપણી કન્વીનિયન્સ પ્રમાણે આપણે લેતા હોઈએ છીએ. તો જે અમીશની પેટર્ન હતી કે 7-7 નો તફાવત, તો એકચ્યુઅલમાં તમે જોવો તો એ 7-7 નો તફાવત છે કે નહીં, 3, 10, 17, 24 અને 31. પણ આ તો ખાલી ગોઠવણી સરખી લાગે, સારું લાગે એના માટે આપણે કેલેન્ડર આવી રીતે જોવા મળે છે. અને એ જે આવી રીતે જોવા મળે છે એના કારણે તમને સવાલ થઈ શકે છે કે આ બંને વચ્ચે તો આ પેટર્ન નથી આવતી, પણ હકીકતમાં એ પેટર્ન એકચ્યુઅલી ફોલો થતી જ હોય છે, કારણ કે એ લાઈન અહીંયા 24 અને 23 નીચેની છે. બરાબર? હા, હવે ખબર પડી ગઈ. આ તો જગ્યા બચાવવા માટેનું કામ છે, જગ્યા બચાવવા માટેનું કામ છે. એક્ઝેક્ટલી. તો હવે આગળ કોઈ બીજી પેટર્ન, હું જેમ યોગિતાએ કીધું છે કે હું થોડોક ટાઈમ આપું છું અને તમે બીજી બધી પેટર્ન પર શોધી શકો છો અને 5 મિનિટ પછી આપણે ચાલુ કરીએ. મને એક પેટર્ન દેખાઈ. જો આપણે 3 માં 8 ઉમેરીએ તો 11 થાય છે, પછી 11 માં 8 ઉમેરીએ તો 19 થાય છે, અને 19 માં 8 ઉમેરીએ તો 27 થાય છે. બરાબર. હવે મને ખબર નથી કે આ બધે જ સાચું છે કે નહીં, ચેક કરવું પડશે. કરો કરો. હા, 2 માં 8 ઉમેરીએ તો 10 થાય છે, 10 માં 8 ઉમેરીએ તો 18 થાય છે, 18 માં 8 ઉમેરીએ તો 26 થાય છે. આ લાઈન માટે પણ સાચું છે. મિહિરને જેમ કીધું કે 3 માં 8 ઉમેરીએ તો 11 થાય છે, એ રીતે 4 માં 6 ઉમેરીએ તો 10 થાય છે, 10 માં 6 ઉમેરીએ તો 16 થાય છે. 4 માં કેટલા ઉમેરું હું? 6. બરાબર. તો કેટલા થયા? 10 જે અહીંયા આવે છે. હા, બરાબર. અને 10 માં 6 ઉમેરો તો 16 આવે છે જે અહીંયા છે. તો એવું બધા માટે થાય છે યોગિતા? બીજું કોઈ પણ બી લઈએ, 6 માં 6 ઉમેર્યા તો 12 આવ્યા, 12 માં 6 ઉમેર્યા તો 18 આવ્યા, અને 18 માં 6 ઉમેર્યા તો 24, અને 24 માં 6 ઉમેર્યા તો 30. એટલે આડો આવી રીતે તમે આડો સરવાળો કરો છો. જયારે મિહિર કેવો સરવાળો કીધો તો આવો સરવાળો કીધો તો એક ઊંધો આડો અને એક સીધો આડો, એવા બે સરવાળા થયા, રાઈટ? એક્સ જેવું બને છે. હા, એકદમ સાચી વાત. વાહ, પરફેક્ટ. અને હું મિહિરની પેટર્ન ને કોઈક અલગ કલર થી કરું છું. +8 ને? હા, +8. યસ, +8. ઓકે, બરાબર. તો હવે આજે એક સવાલ હતો, હમણાં મિહિરે પૂછ્યો આપણને કે કોઈ પણ પેટર્ન ધારો કે તમે લ્યો છો તો એ સાચી જ છે કે નહીં એ કેવી રીતે નક્કી કરશો? એના માટે તો કોઈ ગણિત વાળા માણસને મળવું પડે, એને જ બધું ખબર હોય. એવું જરૂરી નથી એક્ચ્યુઅલી કે ગણિત વાળા માણસને જ ખબર હોય, પણ એ કઈ પણ વસ્તુ, આપણે ધારો કે આપણને કોઈ મનમાં શંકા કે સવાલ આવે તો આપણે શું કરીએ છીએ એ મને કહી શકો કોઈ? શંકા કે સવાલ આવે તો આપણે તપાસી જોઈએ વસ્તુને. ઓકે, કે બરોબર છે કે નહીં. હા, પછી કોઈકને પૂછીને પાક્કું કરી જોઈએ કે છે કે નહીં. કોઈક નિયમ સાથે, કોઈક નિયમ સાથે જોડીને જોઈ શકીએ કે એ બરોબર છે કે નહીં. તો ઘણી બધી રીત છે કે એને તપાસવા માટેની, રાઈટ? અને તપાસ પછી જો એ વસ્તુ તપાસ કરો અને તમને ખબર પડે કે એ વસ્તુ સાચી પડે છે બધી તપાસથી,
તો એ ચોક્કસ થઈ જાય તમારા દિમાગમાં કે અચ્છા ઓકે આવું હોય તો આવું થશે જ બરાબર. હા સાચી વાત છે. અમીશ અને યોગી તો તમે બી અમારી સાથે છો કે નથી? નહીં સાચું વાત છે, મિહિરભાઈ કે છે સાચી વાત લાગે છે મને. હા મને સાચી લાગે છે. અચ્છા કઈ એમાં ઉમેરવું છે કે કઈ કેવું છે બીજું કશું? ને હું તો પેટર્ન શોધવાની કોશિશ કરું છું. કરો કરો. જો મને એક મસ્ત પેટર્ન મળી છે. હા મિહિરભાઈ બોલો. ના ના તમે બતાવી દો, મને તો પેટર્ન માં જ રસ છે, તમે બતાવો બતાવો. એક કેવી પેટર્ન છે કે આપણે જો સીધી સીધી દિશામાં સાત સાત ઉમેરીએ તો એ જ નંબર આવે છે પાછો. એકમાં સાત નાખે તો આઠ, આઠમાં સાત નાખે તો પંદર, એટલે પ્લસ સેવન થાય છે બરાબર. પણ આપણે જો આડી દિશામાં કરીએ હોરિઝોન્ટલી તો એમાં એક એક ઉમેરવાથી થાય છે, તો એ પણ પેટર્ન થઈ કે નહીં? બે માં એક ઉમેરીએ તો ત્રણ મળે છે, ત્રણ માં એક ઉમેરીએ તો ચાર મળે છે. એક એક સંખ્યાનો ફરક થાય છે હોરિઝોન્ટલી અને વર્ટિકલી સાત સાત સંખ્યાનો. સાચી વાત છે. હા એ પણ તો પેટર્ન કહેવાય બરોબર. તો કેટલી બધી પેટર્ન મળી ગઈ જો, એક છ છ ઉમેરવા વાળી મળી, પછી એક આઠ આઠ ઉમેરવા વાળી મળી છે, એક સાત ઉમેરવા મળે અને એક એક ઉમેરવા વાળી મળી બરાબર. બહુ બધી પેટર્નો મળી ગઈ છે. યસ. તો આજે એકચ્યુઅલી પેટર્નો બધી આવી છે, એમાં હું એક પેટર્ન બીજી પણ એડ કરવા માંગુ છું કે જ્યારે મેં સ્કૂલમાં બીજા છોકરાઓ સાથે કરાવ્યું હતું ને, તો એમનું આવું પણ આવ્યું હતું કે કોઈ પણ બે સંખ્યાઓના સરવાળો તમે કરો ને તો એ એકી સંખ્યા જ આવશે બરાબર. એમનું એવું કરવાનું કે કઈ પણ બે સંખ્યા મેં લીધી, ધારો કે હું લઉં છું ત્રણ અને ચાર, તો ત્રણ અને ચાર નો સરવાળો આવશે સાત, અને સાત એક એકી સંખ્યા છે, મતલબ કે ઓડ નંબર છે. બાર અને તેર નો સરવાળો કરો તો પણ એ એકી સંખ્યા છે, રાઈટ? કેટલા આવે? પચીસ. ઇવન આપણે ત્રેવીસ અને ચોવીસ નો સરવાળો કરીએ તો કેટલો આવશે? વિચારવા જેવું છે, પણ હજી એક ટ્રાય કરીએ. એકવીસ ને બાવીસ કરીએ તો પણ એવું થાય છે, ચાલીસ બરાબર કેટલા થશે? તેતાલીસ, રાઈટ? અને તેતાલીસ પણ એકી સંખ્યા જ છે. સાચી વાત છે. તો આવું કેમ થાય છે? કોઈ પણ સંખ્યાઓને આપણે સરવાળો કરીએ તો એકી સંખ્યા કેમ થાય છે? કોઈ કઈ કહેશે? અમીશ, યોગિતા? હું એ જ વિચારું છું આવું કેમ થતું હશે. અચ્છા. મને લાગે છે આ બે સંખ્યાઓ વચ્ચે એકનો ડિફરન્સ છે, એટલા માટે કદાચ એકી સંખ્યા આવતી હશે. અત્યારે કે છે કે ત્રણ એકી સંખ્યા છે અને ચાર બેકી સંખ્યા છે અને એ એક પછીની જ સંખ્યા છે બરાબર. તો એના બંને વચ્ચેનો તફાવત એક જ સંખ્યાનો છે, એટલે ત્રણ એક એકી સંખ્યા અને ચાર એટલે બેકી સંખ્યા બરાબર, અને એનો જે સરવાળો છે એકી સંખ્યા છે, રાઈટ? અગર તમે મેથમેટિકલની ફોર્મમાં જોવો અને તો એકી સંખ્યાને તમે 2n + 1 તરીકે લખી શકો અને બેકી સંખ્યાને તમે 2n કરીને લખી શકો, રાઈટ? તો આ 2n + 2n + 1 કરો તો શું આવશે? 4n + 1, અને 4n + 1 એટલે કેવી સંખ્યા થઈ? એક બેકી સંખ્યા પ્લસ એમાં એક એટલે એકી સંખ્યા. અને આમ એક ઇન્ટરેસ્ટિંગ વાત એ પણ છે કે આ કેલેન્ડરમાં તમે જો બધા નંબર કેવી રીતે ચડતા ક્રમમાં ગોઠવેલા છે, સાચી વાત? અને ચડતો ક્રમ જ્યારે પણ કોઈ પણ નંબરનો હોય તો એક એકી નંબર આવવાનો છે અને એક બેકી નંબર આવવાનો છે, મતલબ કે ક્યારે પણ એક એકી સંખ્યા અને બેકી સંખ્યાનો જ્યારે સરવાળો થાય ત્યારે એ હંમેશા એકી સંખ્યા જ આવે.
બરોબર. તો એમ જોઈએ કે બંને બેકી સંખ્યા તો ક્યાંય દેખાતી જ નથી. હા, તમે કીધું કે ચડતો ક્રમ છે એટલે આવે જ નહીં, આવે જ નહીં. એટલે એક સંખ્યા એકી હોવાની છે ને એક સંખ્યા બેકી હોવાની છે, તો ક્યારે પણ બે એકી સંખ્યા કે બે બેકી સંખ્યા સાથે નહીં હોય, રાઈટ? બરાબર છે. હા, સરસ. હવે આપણે હમણાં શું કર્યું, આપણે બે સંખ્યાનો સરવાળો કર્યો, એ એકી સંખ્યા આવી. તો હવે આપણે ત્રણ સંખ્યાનો સરવાળો કરીએ તો બેકી આવી જોઈએ ને, આપણે ચેક કરીએ. ચલો, ઓકે. ધારો કે કઈ કઈ સંખ્યાનો સરવાળો કરીએ તો 3 4 5 કરીએ. 3 4 5 બરાબર. તો એ સંખ્યાનો સરવાળો આવશે 12. હા, બરાબર છે. મારી વાત છે, 12 બેકી સંખ્યા આવે છે, સાચી વાત છે. પણ આપણે 1 2 3 નું સરવાળો કરીએ તો 6 આવે. અને 2 3 4 નો સરવાળો કરીએ તો બેકી ના આવે ને? અચ્છા, તું કહે છે કે 1 2 3 આ ત્રણ સંખ્યાનો સરવાળો કરીએ તો 6 આવ્યો. પણ આપણે કઈ કઈ સંખ્યા 2 3 4 નો, હા બરાબર, આપણે પણ 2 3 4 નો સરવાળો કરીએ છીએ તો એ આપણને મળે છે 9, રાઈટ? અરે હા, 9 તો નથી બેકી સંખ્યા, બરાબર. 9 તો બેકી સંખ્યા નથી, એટલે શું થશે? આવું કેમ થાય છે? નહીં થાય. આ ક્યારેક કરો તો એકી સંખ્યા આવે ને ક્યારેક કરો તો બેકી સંખ્યા આવે, એવું કેમ થાય છે? હા, જો ને 21 22 23 નો કરે તો પણ 66 આવે છે, રાઈટ? પછી બેકી સંખ્યા આવી. હા, પાછી બેકી સંખ્યા આવી. અને જો હું 26 27 28 કરું તો પાછી એકી સંખ્યા આવી. અચ્છા, મને ખબર પડી શું થાય છે. બોલો. જ્યારે આપણે કોઈ ત્રણ સંખ્યાનું સરવાળો કરીએ છે, એ ત્રણ સંખ્યામાંથી જો બે સંખ્યા એકી હોય તો એ ત્રણેય સંખ્યાનો સરવાળો બેકી થાય છે, રાઈટ? રાઈટ. પણ અગર એ ત્રણ સંખ્યામાંથી કઈ પણ જે બે સંખ્યા હોય એ બેકી હોય તો ઉલટું થાય છે, તો એમનો સરવાળો એકી થાય છે. હા, કરેક્ટ કરેક્ટ. તો તમે ઈવન પ્લસ ઓડ પ્લસ ઈવન થશે તો શું થશે? ઈવન પ્લસ ઓડ પ્લસ ઈવન એટલે બેકી પ્લસ એકી પ્લસ બેકી એકી થશે. હા બરાબર. અને ઓડ જે તમે કહ્યું તો ઓડ ઓડ પ્લસ ઈવન. હા બરાબર, ઓડ પ્લસ ઈવન પ્લસ ઓડ પ્લસ ઓડ, રાઈટ? અને એ થશે હંમેશા માટે ઈવન, કરેક્ટ? યસ, બરાબર. તો આ જે છે એ યોગીતાએ જે આપણે ઉદાહરણ આપીને બતાવ્યું કે 2 3 અને 4, તો 2 માં 2 ઈવન છે, 3 ઓડ છે અને 4 ઈવન છે, તો એ સાચું નથી પડતું. પણ તમે જો 3 4 5 લો કે જેમાં 2 નંબર ઓડ છે તો એ સાચું પડે છે. વેરી ગુડ. આના સિવાય કોઈ પેટર્ન? મને હજી એક પેટર્ન દેખાય છે. આપણે 6 13 14 15 L શેપ માં જોઈએ આપણે. હા, તો એને આપણે એને સરવાળો કરીએ ચારેયનો તો આપણને 48 આવે છે, જે કે 6 નો 8 ગણો છે. હા, સાચી વાત છે, રાઈટ? તો યોગીતા જે કહે છે આવી રીતે કહે છે, રાઈટ? કે 6 13 14 15 નો સરવાળો કરી L શેપ માં કોઈ પણ વસ્તુ બનાવીએ તો એનો જે સરવાળો આવે એ નાનામાં નાની સંખ્યા જે 6 છે એનાથી 8 ગણો છે. વાવ, નાઈસ. આ મેં પણ નહોતું વિચાર્યું. આપણે આ પેટર્ન સાચી છે કે નહીં એ કઈ રીતે આપણે શોધી શકીએ? હજી એક તપાસી કરી શકીએ કે? હા, કરી શકીએ. હા, આ વાળું કરીએ, એલ એલ શેપ માં કરીએ, 3 4 5 અને 12, બરાબર. એલ એલ શેપ થાય છે, એલ શેપ, બરાબર છે. હા, આનો ટ્રાય કરીએ, 3 + 4 + 5, રાઈટ? કેટલા થાય? 7 અને 5 12, 12 અને 12 24, રાઈટ? Yes, બરાબર છે, બરાબર છે. 3 × 8 = 24, બરાબર પેટર્ન છે, સારી પેટર્ન છે, સારી પેટર્ન છે. પણ એ જ પેટર્ન તમે એમાં જ કોશિશ કરો તો 17 18 19 25
અરે બાપ રે, 17, 18, 19, 16, 17, 18. અરે બાપ રે, આનો તો સરવાળો મુશ્કેલ છે, કેલ્ક્યુલેટર લાવવું પડશે. લઈ આવો લઈ આવો. 76 આવ્યા, 76 આવ્યા, 76 આવ્યા. એ 16 ના કેટલા ગણા છે? 16 ના પાડામાં 76 આવશે? નહીં નહીં આવે ને. એટલે આ દર વખતે સાચું પડે એવું જરૂરી નથી કે આ નો ડાઉટ આ બે કેસ બહુ જ ઇન્ટરેસ્ટિંગ મળ્યા કે એલ શેપમાં કરો અને 8 ગણું એનું જવાબ આવે છે. પણ આ ડિસ્કશન કરતી વખતે એક અમિશનો બહુ સારો સવાલ હતો કે કોઈ પણ પેટર્ન છે એ સાચી છે કે નહીં આપણે કેવી રીતે તપાસીએ છીએ, રાઈટ? ઉદાહરણથી કે આપણે બીજું ઉદાહરણ લઈએ અને જોઈએ કે એમાં પણ એ સાચું પડે છે કે નહીં, ત્રીજું ઉદાહરણ લઈએ, ચોથું ઉદાહરણ લઈએ. પણ કેટલા ઉદાહરણ લેતા જવાના અને ક્યાં સુધી ઉદાહરણ લેતા જવાના, ક્યારેક તો આપણે નક્કી કરવું પડશે ને કે અચ્છા ઓકે હવે મારે ઉદાહરણ નથી લેવા અને સનાતન સત્ય કરી દેવું છે. તો એવું કેવી રીતે થઈ શકે એ આપણે હમણાં થોડી જ વારમાં જાણશું. પણ એના પહેલા એક હું તમને બીજી વસ્તુ કહેવા માંગુ છું કે ધારો કે તમે એક કેલેન્ડર લીધું છે અને એની તમે આખી જે અઠવાડિયાની લાઈન જોવો ને તો એનો જે મધ્યક છે ને એનો વચ્ચેનો ગુરુવારનો નંબર જ હશે દર વખતે. આવું સાચું બની શકે? જેમ કે આ છોકરાઓ પાસેથી આવેલી હતી એક પેટર્ન અને હું ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી જ્યારે એમને શોધી કાઢ્યું. એક એમનું શું કહેવાનું હતું કે જ્યારે પણ હું આ સંખ્યાઓનો સરવાળો લઉં ને લાઈનમાં જે 7 7 7 છે એનો સરવાળો જો મેં લઈ લો તો એનો જે મધ્યક આવશે એ હંમેશા એનો જે મીન કહેવાય એ આ જ લાઈન આવશે. ગમે એ લાઈન લઉં, હું આ લાઈન લઉં છું કે નીચેની લાઈન લઉં, કોઈ પણ લાઈન. હરિતા, મધ્યક એટલે શું થાય? મધ્યક એટલે બધી સંખ્યા જેટલી સંખ્યાઓનો મધ્યક શોધવો છે એ બધી સંખ્યાઓનો સરવાળો એને ભાગ્યા જેટલી સંખ્યા છે એનો આંકડો. ધારો કે આ બધી સંખ્યાનો મધ્યક શોધવો છે તો આપણે 2 વત્તા 3 વત્તા 4 વત્તા 5 વત્તા 6 વત્તા 7 વત્તા 8 એવું કરીશું, બરાબર? અને એ પછી એ જે સંખ્યાઓ છે એનું ભાગ્યા એ નંબર ઓફ ડેઝ. નંબર ઓફ ડેઝ મતલબ કેટલા દિવસો છે, તો અહીંયા 7 દિવસો છે, રાઈટ? તો આનો એટલે 35/7 35/7 અને 35/7 શું આવશે? 7 5 35 બરાબર. અરે હા, એટલે બરાબર પેટર્ન છે, બધા બરાબર પેટર્ન લાગે છે, રાઈટ? પણ આવું આપણે ઇન જનરલ પણ સામાન્ય રીતે પણ વિચારીએ તો 7 દિવસ છે, સાચી વાત છે? હા. તો અહીંયા 3 દિવસ થયા અને અહીંયા પણ 3 દિવસ થયા, બરાબર ને? તો આ વચ્ચે આવી ગયો ગુરુવાર. તો વચ્ચેની સંખ્યા જ હંમેશા એની મધ્યસ્થ સંખ્યા રહેવાની છે, રાઈટ? હા, ઓકે. હવે બીજું એક જે બહુ પહેલા આવી હતી ને પેટર્ન, એ હું તમને વિચારવા માટે કહું છું કે ત્યારે મેં કરીને મતલબ આપણે ડિસ્કસ નતું કર્યું કે દરેક બે સંખ્યાઓ વચ્ચે આડું અગર જોઈએ તો +1 નો તો ફરક છે, લાઈક +1 કરતા જાઓ અને તમને આગલો નંબર મળતો જાય છે. અને જો તમે સીધી રીતે જાઓ, મતલબ સીધી રીતે મતલબ કે કોલમ વાઇઝ કોલમમાં, તો તમને 7 7 નો તફાવત છે. આજે આપણે સૌથી પહેલા એક્ચ્યુઅલી ડિસ્કસ કર્યું હતું જ્યારે કેલેન્ડરની પેટર્ન ગોતી હતી ત્યારે યોગિતાએ, તો અહીંયાથી પછી આપણે નક્કી કર્યું હતું કે અહીંયાથી પછી ઉપર જવાનું, એકચ્યુઅલી આ લાસ્ટ લાઈન નથી, રાઈટ? હવે મારે એક થોડુંક આગળ વધવું છે અને એ પૂછવું છે કે તમે 2/2 નો સ્ક્વેર બનાવો. ધારો કે કોઈ પણ કેલેન્ડરમાં 2/2 નો સ્ક્વેર કરો. એક વસ્તુ એ નક્કી રાખજો કે તમે જયારે આ સ્ક્વેર બનાવો છો તો તમે આવી રીતે આના સ્ક્વેર નહીં બનાવી શકો, બરાબર? 2/2 નો ચોરસ માર્ક કરવાનો છે. માર્ક કરીને એની અંદર કોઈ પેટર્ન છે કે નહીં એ જોવાનો છે. તમને કોઈ પેટર્ન લાગે છે કે એમાં કોઈ પેટર્ન છે કે નહીં, ઠીક છે? આવું નહીં ચાલે, પણ તમે આવો કોઈ સ્ક્વેર બનાવી શકો છો જેમાં 4 4 નંબર હોય, ઠીક છે? હું તમને 5 મિનિટ મતલબ પછી આપણે વાત કરીએ કે તમને કઈ કઈ પેટર્ન મળે છે. એમાં કોઈ પેટર્ન છે ખરી? કે તમે અત્યાર સુધીની જે પેટર્નો શોધી છે એને અહીંયા કસે કે તમે ઉપયોગ કરી શકો એમ છો? એક તો મને આ બે લઈ લીધી, બરાબર?
એક પેટર્ન તો બહુ જ સામાન્ય દેખાય છે, જે પહેલા પણ આપણે વાત કરી કે સાત સાત નો તફાવત છે જ, તો સાત ઉપર છે અને નીચે 14 છે તો સાત નો તફાવત દેખાય છે, 6 ઉપર છે અને નીચે 13 છે તો સાત નો તફાવત દેખાય છે. બરાબર, સાવ સાચી વાત છે. હમણાં જ આપણે જે પેટર્ન ડિસ્કસ કરી એક પેટર્ન તમે કહી શકો છો, રાઈટ? એના સિવાયની કોઈ? એવી જ રીતના પેલો એક એક નો તફાવત પણ આમાં આવી જશે. હા, એકદમ સાચી વાત. અહિયાંથી અહિયાં જશો તો એક નો તફાવત, હું છે ને એનો કલર બદલાઈ નાખું છું એટલે આપણને શોધવામાં આસાની પડશે પાછળ જતા. અને આમ ક્રોસમાં તમે જોવાનું નક્કી કરો, 13 અને 7 ને આમ રાઉન્ડ કરો તો તો 6 નો તફાવત તમને દેખાશે. અચ્છા, ઓકે. આ એક નવું, મિહિરભાઈ તો બહુ બધી પાટણ ગોતી આવ્યા છે. 13 અને 7 નો આવો. 13 માંથી 7 જાય એવું ને? હા, એવું એવું. તો કેટલા નો તફાવત છે? 6 નો. ઓકે, પણ પછી આનો અને આનો તફાવત પણ 6 નો છે? ના, એ કઈ કલમ લાગે છે. આ બંને નો તફાવત કેટલો આવશે? 8. 8 આવશે, રાઈટ? ચલો બીજા આપણે અગર એને એડ કરીએ તો શું થાય? એડ કરીએ તો, અચ્છા આ બંને 6 અને 14 ને એડ કરીએ, 6 અને 14 ને એડ કરીએ તો 20 થઈ જાય. પણ અગર 7 અને 13 ને એડ કરીએ તો પણ 20 થઈ જાય. પેલો નંબર બાદ કરો તો 7 આવે છે, રાઈટ? કરેક્ટ, કરેક્ટ. હવે જે અમિશ કે છે એકદમ ઇન્ટરેસ્ટિંગ વાત કરે છે કે તમે આ વસ્તુ બી જોઈ શકાય છે કે તમે બંને પેલી રો નો સરવાળો અને બીજી રો નો સરવાળો કરો તો શું આવે. હું અમીશ તમારા ઉપર એકદમ આવું જ છું, તમારી પેટર્ન ઉપર, કે આ બંનેનો સરવાળો એક સરખો થાય છે, રાઈટ? ક્રોસ વાળા કોઈ પણ નંબર લો, એક્સ બનાવો તો એક્સ નો સરવાળો સરખો થાય છે, ઇક્વલ છે. પણ એ તો આ કેસ માટે છે, બધા કેસ માટે છે કે નહીં જોવું પડે કે નહીં આપણે જોવું પડશે, રાઈટ? કે ગમે એ ચોરસ બનાવો અને એમાં થશે કે નહીં જોઈએ, આપણે જોઈએ પછી. તમે પેલી અને બીજી સંખ્યાનો જ્યારે સરવાળો કરો અને એને જોવો ને તો એ 7 જ આવશે, એવું શું કામ થાય છે? કારણ કે તમે ધારો કે આ બંનેનો સરવાળો કર્યો અને આ બંનેનો સરવાળો કર્યો અને એને એકબીજામાંથી માઇનસ કરશો તો એ સરવાળો હંમેશા 14 જ હશે. શું કામ? કારણ કે આ બંનેનો તફાવત કેટલો છે? 7 નો, અને આ બંનેનો તફાવત કેટલો છે? 7 નો, રાઈટ? હવે નેક્સ્ટ જે અમીશ કહેતા હતા કે તમે ડાયગ્નલ સમ કરો, મતલબ કે આનો સરવાળો અને આનો સરવાળો જ્યારે કરો ત્યારે શું આવે છે? એક સરખો જ આવે છે, એવું શું કામ થાય છે? એવું શું કામ થાય છે? થાય છે આપણે જોયું, પણ એ દરેક વખતે થશે કે નહીં એવું કેવી રીતે નક્કી કરી શકશું? અને જે હમણાં પહેલા વાત હતી મિહિરે કહ્યું હતું એમ કે બંનેનો તફાવત એકમાં 8 આવે છે અને એકમાં 6 આવે છે, રાઈટ? તો 8 શું કામ આવે છે? આ બંનેનો તફાવત 8 શું કામ આવે છે? કારણ કે આ બંને વચ્ચેનો તફાવત કેટલો છે? 7 નો. અને આ કેટલા એડ થયા એમાં? 1, એટલે 8. આ બંને વચ્ચેનો તફાવત શું કામ 6 નો આવે છે? કારણ કે આ બંને વચ્ચેનો તફાવત કેટલો છે? 7 નો. અને 7 માંથી 1 માઇનસ થયું તો 8, 7 માંથી 1 ગયું તો 6, રાઈટ? પણ હવે આ બધી વસ્તુઓ સાચી જ પડે છે એવું શું કામ આપણે કેવી રીતે નક્કી કરી શકીએ? બીજું એક ઉદાહરણ લઈને ચેક કરીએ તો ખબર પડે. કરો, ચલો. એક એવું પણ હતું છોકરાઓને કે તમે ગમે સ્ક્વેર લો ને બધામાં એક તો પ્રાઇમ નંબર આવશે જ, એ પણ સાચી વાત છે કે નહીં? પ્રાઇમ નંબર કોને કહેવાય કોઈને ખબર છે? અમીશભાઈ તમને ખબર છે? પ્રાઇમ નંબર એટલે જેને ડિવાઈડ કરીએ
ખાલી એ 1 થી ડિવાઇડ થાય અને પોતાનાથી ડિવાઇડ થાય, બીજા કોનાથી ના થાય. અચ્છા, એટલે અવિભાજ્ય સંખ્યા, બરોબર છે. હા બરોબર, પ્રાઇમ નંબર એટલે અવિભાજ્ય સંખ્યા. હા દેખાય છે, જો 7 એક અવિભાજ્ય સંખ્યા છે અને 13 પણ એક અવિભાજ્ય સંખ્યા છે. હવે બીજા કોઈ ચોરસમાં આવા 2/2 માં જોવું પડે કે અવિભાજ્ય સંખ્યા છે કે નહીં. તો આજે બીજો સ્ક્વેર લેવાની વાત છે. ચલો આપણે 9 10 16 17 લઈ લો. તો હા સાચી વાત છે, એમાં એક આવ્યો 17 નંબર. હવે આપણે એના સિવાયનો એક લઈએ. ધારો કે હું લઉં છું 4 5 12 11 12, આમાં કોઈ છે પ્રાઇમ નંબર? હા છે, 5 પણ છે અને 11 પણ છે. 11 12 18 19 લઈએ તો બી છે, 11 સાચી વાત છે. 18 19 25 26 લઈએ તો 19 સાચી વાત છે. તો બધી વખતે એક પ્રાઇમ નંબર આવે જ છે, સાચું રાઈટ? ના ના ના, 20 21 27 28 લઈએ તો સાચો પડે છે, એ સાચો નથી પડતો રાઈટ. અને આજે હવે સાચું નથી પડતું તો શું કરવું જોઈએ? આ તમે કોઈ પણ વસ્તુ જયારે તમે પેટર્ન ગોતો તો એક તો તમે પેટર્ન પેલા જોવો છો, બીજું તમે એ પેટર્ન ને વ્યાખ્યાયિત કરો છો જેના કારણે બાકીના બધા તમારી પેટર્ન સમજી શકે છે રાઈટ. અને ત્રીજું છે એ પેટર્ન સમજવા માટે તમે પછી ઉદાહરણ તરીકે તપાસો છો. તો આજે તપાસી લીધા ઉદાહરણ પછી પછી શું કરવાનું કે ઉદાહરણ થઈ ગયા થઈ જ છે. જો તમને ઉદાહરણ બધા ઉદાહરણમાં ચેક કરો કે અમીશે જેમ કર્યું એમ કે એક એવું ઉદાહરણ ગોતો જેમાં એ સાચું નથી પડતું, એટલે હવે એ પેટર્ન સનાતન સત્ય ધર્મ નહીં બની શકે રાઈટ. તો કાં તો તમે જે ઉદાહરણ જેવું ગોતો એને કાઉન્ટર એક્ઝામ્પલ કહેવાય છે મેથેમેટિક્સની લેંગ્વેજમાં, કે તમે કોઈ નિયમ ગોતેલો હોય એ નિયમને ખોટો પાડે એને કાઉન્ટર એક્ઝામ્પલ કહેવાય રાઈટ. પણ હવે આ બધા નિયમોમાં સાચું પડશે કે નહીં એવું શોધવું હોય તો કેવી રીતે કરી શકાય? તો એના માટેનો એક ખૂબ જ આસાન નંબર છે, જેમ આપણે કોઈ સૂત્ર બનાવી દેવાનું. પેલું એક સૂત્ર બને તો સૂત્ર કેવી રીતે બનાવાશે? ધારો કે મેં આ સ્ક્વેર લીધો બરાબર, આનો મારે સૂત્ર સનાતન સત્ય ધર્મ બનાવવો છે તો મારે એલ્જેબ્રાનો ઉપયોગ કરવો પડે, અંકગણિતથી આગળ જવું પડે, જેને કહેવાય બીજગણિત. બીજગણિતમાં જઈને આપણે એને પ્રૂફ કરી શકીએ છીએ, મતલબ સાબિત કરી શકીએ છીએ. અને બીજગણિત એ સાબિત શું કામ થાય છે? આજે બધાને બહુ બધો વાંધો હોય છે કે અચ્છા મને એક્સ નથી કરવું, આપણે આનાથી ચલાવીએ તો. બહુ બધી વાર આપણને એવું થતું હોય કે શું કામ બીજગણિતની જરૂર શું છે? તો બીજગણિતની જરૂર એ છે કે એકવાર તમે બીજગણિતથી કોઈ પણ વસ્તુ સાચી છે કે નહીં એ નક્કી કરી લો ને, પછી તમારે કરોડો અબજો એક્ઝામ્પલને ગોતવા કે વેરીફાઈ કરવા ન પડે, તપાસવા ન પડે. એના માટે આપણને બીજગણિતની જરૂર પડે છે રાઈટ. ઓકે, તો હવે મારે બીજગણિત જોઈએ છે તો હું 6 ને શું બનાવીશ? એક્સ. ઠીક છે, 6 ને મેં એક્સ બનાવ્યો તો હવે 7 શું બનશે? કોઈ કહેશે મને? હા, એક્સ પ્લસ 1. સાચી વાત, એક્સ પ્લસ 1 શું કામ? કારણ કે 6 માં એક ઉમેરતા એક્સ મને મળ્યો. 13 એક્સ પ્લસ 7 બનશે. શું કામ? કારણ કે આપણને ખબર છે કે આ બંને વચ્ચેનો તફાવત 7 નો હતો. હવે 14 એક્સ પ્લસ 8 એક્સ પ્લસ 8 કારણ કે 13 માં એક ઉમેરતા 14 મળે છે એટલે એક્સ પ્લસ 8. હવે તમારે એ જોવાનું છે કે તમે જેટલી મને પેટર્નો કહી હતી હમણાં, એક પેટર્ન એ હતી કે આ બંને વચ્ચેના તફાવત 6 અને 7 વચ્ચેનો તફાવત 7 નો છે. હા સાચી વાત છે, અહીંયા જો તફાવત પ્લસ 7 આવે છે, અહીંયા પણ પ્લસ 7 આવે છે. 8 એકમાં 7 ઉમેરો એટલે શું આવી જાય? 8 રાઈટ. હવે આના સિવાય આપણે બીજી પેટર્ન શું ગોતી હતી કે આ બંનેનો તફાવત 8 છે, આ બંનેનો તફાવત 6 છે, એ બી સાચી પડી ગઈ. સાચી વાત છે ને, કારણ કે એક્સ પ્લસ 7 માઇનસ એક્સ પ્લસ 1 કરો એટલે શું આવશે?
x plus 6 આવે x 6 આવશે હા સાચી વાત છે એટલે તમે x plus 8 minus x કરશો તો શું આવશે 8 જવાબ આવશે એ બરાબર છે એક બીજી વસ્તુ એ બી સારી છે કે તમે જે ગોત્યું તો કે આ નો ડાયગોનલ નો સરવાળો અને આ ડાયગોનલ નો સરવાળો ઇક્વલ આવે છે એ પણ આમાં સાબિત થયો કારણ કે આનો સરવાળો શું આવશે 2x plus 8 અને આનો સરવાળો પણ શું આવશે 2x plus 8 રાઈટ બીજગણિત કામનું તો છે હા બીજગણિત કામનું તો છે રાઈટ સાચી વાત છે હવે આપણે આનાથી આગળ જઈએ અને જોઈએ ધારો કે હું તમને એવું કહું કે 2 બાય 2 નહીં પણ 3 બાય 3 કરો તો તમે કેવી રીતે ચોરસ બનાવશો 3 બાય 3 નો એવો જો એક વસ્તુ નક્કી છે 3 બાય 3 નો પણ ચોરસ બનાવો એટલે એ ચોરસમાં બધા નંબર હોવા જરૂરી છે તો ધારો કે મેં બનાવ્યો છે અત્યારે 3 4 5 10 11 12 અને 17 18 19 વગર કહેવાનું છે મેં કેલ્ક્યુલેટર મારા હાથમાં કઈ જ નથી મેં કેલ્ક્યુલેટર વગર કહ્યું છે કે આનો સરવાળો 99 થશે નહીં નહીં આ તો તમને પહેલાથી ખબર હશે બીજું કોઈ સંખ્યા લો તો હું કહું બરાબર છે કોઈ સંખ્યા લઈ તમે બોલો કઈ સંખ્યા લઉં હું થોડું થોડું મોટો મોટો નંબર લઈએ એક કામ કરો 12 13 14 લો હા 19 20 21 હા બરાબર બરાબર આ 9 સંખ્યાનો શું થશે 180 ઉપર આપણે ચેક કરીએ કરો કેલ્ક્યુલેટર થી ચેક કરીને જોઉં છું યસ યસ અરે હા બરાબર છે 180 આવ્યું એકદમ હા કેવી રીતે કરું છું અરે આ તો તમે વચના નંબર નો 9 ગણા જવાબ માં દીધો છે એટલે 20 મલ્ટીપ્લાઇડ બાય 9 180 ને 11 બાય 9 એટલે 99 અરે હા યોગી તમારું મસ્ત મેથમેટિક્સ ગોતી લીધું છે એકદમ જલ્દી થી કે હું તો આ વચ્ચેના નંબરને ગુણ્યા 9 કરું છું પણ ગુણ્યા 9 શું કામ કરું છું કોઈ કહી શકે 9 સંખ્યા છે એટલે 9 સંખ્યા છે એટલે એકદમ બરાબર એકદમ પરફેક્ટ જવાબ છે ઓકે તો આવું આવું શું કામ હવે આ એક પેટર્ન છે રાઈટ આ એક તો સિમ્પલ સાદી પેટર્ન મેં ગોતી છે પણ આ પેટર્ન પ્રૂવ કરીએ છે તો કેવી રીતે કરી શકશો આપણે કે હા જે અરિતા કહે છે ને કે એના સિવાયની કોઈ પેટર્ન છે જે તમારા મગજમાં આવતી હોય હું આ થોડું આગળ જવા દઉં છું કારણ કે આપણે ડિસ્કસ કરી લીધું જસ્ટ યોગિતાના કારણે 2 મિનિટમાં આપણો મારો ખેલ ખતમ મેથેમેટિક્સ અનહિડન આનું શું આવશે 21 × 9 હા 182 હા અચ્છા કેવી રીતે પ્રૂવ કરી શકાય બોલાવો પડશે હા હા એક્સ ને બોલાવો પડશે એક્ઝેક્ટલી સાચી વાત છે એક્ઝેક્ટલી તો ધારો કે હવે આને મારે એક્સ ના ફોર્મ માં લખવું છે તો કેવી રીતે લખી શકું છું આપણે કહો જો 3 ને એક્સ લઈશું એક્સ પ્લસ 1 એક્સ પ્લસ 2 એવું કરી શકીએ બરાબર છે ઓકે તો 3 ને હું એક્સ લઉં છું 4 ને એક્સ પ્લસ 1 5 ને એક્સ હા પછી પછી તો હા એક્સ ના નીચે આપણે એક્સ પ્લસ 7 લખી શકીએ કેમ કે આપણે જોયું તું 7 7 નો તફાવત છે એકદમ બરાબર સાવ સાચી વાત છે તો એક્સ પ્લસ 7 એક્સ પ્લસ 8 હા એક્સ પ્લસ 9 પછી આવશે એક્સ પ્લસ 14 કારણ કે 7 નો તફાવત છે તો પહેલા 7 પછી બીજા 7 એટલે 14 સાચી વાત 15 અને 16 તો હવે તમને લાગે છે કે આપણે બાકીની બધી પેટર્ન તમે જે ગોતશો એ આમાંથી તમને મળી જશે તમે પ્રૂફ કરી શકશો હવે કોઈ પેટર્ન શોધવી છે નવી હજુ હા સાબિત તો કરી શકાશે મને લાગે છે 2x2 માં થયું હતું તો આમાં પણ થઈ જશે કદાચ થઈ જ જશે ને 2x2 માં એક્ચ્યુઅલી આપણે ઘણી બધી પેટર્ન કરી હતી અને આમાં આપણે એક્ચ્યુઅલી હું જેટલા પણ દર્શકો છે એને કહેવા માંગુ છું કે તમે કેટલી પેટર્નો શોધી શકો છો એ અમને કમેન્ટમાં લખો અને આ જે પેટર્નો છે એને તમે કયા પ્રકારના બીજગણિતથી સોલ્વ કરવા માંગશો
કયું બીજગણિત તમને સરળ પડશે? હવે આજે બીજગણિત સરળ પડશે એટલે હું શું અચાનક થી શું બોલું છું, તો અત્યારે આપણે શું કર્યું હતું કે આપણે 3 ને x રાખ્યો હતો. તમારી તમે એક્ચ્યુઅલી એમાં કેટલી જ વસ્તુને x રાખી શકો છો? બીજા 9 આંકડાઓ છે ને, બીજા 8 આંકડાઓ છે ટોટલ 9 માંથી, એ બધાને x બનાવી શકાય. ધારો કે અમિશ નું મન થાય છે કે મારે 3 ને નહીં પણ 10 ને x બનાવવો છે, તો એ કેવી રીતે લખશે? હવે એનું x નું ફોર્મ કેવું આવશે? આવી રીતે, રાઈટ? આ x, x માંથી 5 ગયા, 6 ગયા, 7 ગયા, કારણ કે આ તો તફાવત 7 નો જ છે. અહીંયા પ્લસ 7, પ્લસ 8 અને પ્લસ 9, બરાબર છે? પણ યોગિતાનું મન થયું કે ના ના, મને તો જે હરિતાએ ટ્રિક કરી હતી ને એના પ્રમાણે મારે 11 ને રાખવું છે. તો યોગિતાનો x કેવો બનશે? 11 ને x બનાવશે તો x માઇનસ 1, x માઇનસ 6, x માઇનસ 4, 7 અને x માઇનસ 8, અને આ બાજુ બધું પ્લસમાં. અને મિહિર કહેશે નહીં, મારે તો 3 પણ નહીં, 10 પણ નહીં, 11 પણ નહીં, 17 ને x બનાવવો છે. તો એનો x કેવો બનશે? અહીંયા જો 17x હોય તો 12 કેટલા આવશે? 5, 6, 7, 12, 13 અને 14, બરાબર? એ રીતે આવશે. હવે હું તમને પૂછું કે તમને આ ત્રણેય ના અલગ અલગ જવાબ છે, આપણે એમાંથી કયો જવાબ ને આપણે ઈઝી વાળો જવાબ રહેશે? તમને હું ચૂઝ ઓપ્શન આપું, ધારો કે આ છે એ, આ છે બી, આ છે સી અને આ છે ડી, તો તમે કયો ઓપ્શન ચૂઝ કરો? હું તો એ વાળું જ લઉં, બધું પ્લસ પ્લસ વાળું સરસ છે. કેમ પ્લસ પ્લસ વાળું સરસ છે? એ સહેલું પડે ને, માઇનસ કરવામાં હેરાન ગતિ થાય. સાચી વાત છે, કે ઘણી વાર આજે ધારો કે આમાં બહુ બધા વિદ્યાર્થી મિત્રો એવા હોય છે કે જેને માઇનસ કરવામાં થોડીક તકલીફ પડતી હોય, એટલે ઈચ્છે કે મારા બધા જવાબો પ્લસ વાળા જોઈએ. પણ પ્લસ વાળા જવાબો હશે તો વાંધો કોઈ જ નથી, બધી વસ્તુ સાચી જ છે, પણ તમારા સરવાળા મોટા મોટા આવતા હશે, રાઈટ? બીજા કોઈનો કોઈ ઓપ્શન ખરો? યોગિતા તમે કહી શકો કે તમે શું કામ સી ઓપ્શન ચૂઝ કરશો? એટલે સી ઓપ્શન માં એને બધું કેન્સલ થઈ જાય, 6 છે અહીંયા, પ્લસ 6 ત્યાં, માઇનસ 6 છે, હા, આ બાજુ માઇનસ 8 છે, આ પ્લસ 8 છે, તો બહુ સહજ સહજ રીતે કેન્સલ થઈ જાય. ઓકે, એટલે યોગિતા જે કહે છે કે અહીંયા પ્લસ, અહીંયા માઇનસ, અહીંયા આ બાજુ માઇનસ 1 ને આ બાજુ પ્લસ 1, એટલા માટે એ ચૂઝ કરશે કે એનો આ ઓપ્શન હોય. તમે કોઈ પણ ઓપ્શન ચૂઝ કરો, તમારી બધી પેટર્ન માટે સાચું જ પડવાનું છે, રાઈટ? કારણ કે આપણે અહીંયા ક્યાંય ગડબડી નથી કરી, અહીંયા એવું નથી લખ્યું કે અહીંયા માઇનસ 7 થતા હોય આપણે માઇનસ 8 કરી દીધા છે. તો પણ આ પેટર્ન શું કામ ઈઝી છે કરવી? કારણ કે તમે બહુ જ સરળતાથી કોઈ પણ પેટર્ન જે પ્રૂવ કરશો એને જલ્દી જલ્દી બધું કેન્સલ આઉટ થઈ જવાનું છે. તમારી પાસે શું બચશે? ખાલી એક્સ. અને એટલે જ જે સૌથી પહેલા મેં સરવાળો એકદમ જલ્દી કહી દીધો તો એનું કારણ એ જ હતું, કારણ કે તમે બધાનો સરવાળો કરો તો શું બચે છે? 9x. અને 9x મતલબ શું? આને 9 ગણો, એટલે કે 11 ને 9 ગણો કરો એટલે 99, અને તમને સરવાળો મળી ગયો. પણ શું ખાલી આ એક જ પેટર્ન છે? ના, આ એક જ પેટર્ન નથી. ઘણા બધા વિદ્યાર્થીઓ એવી પેટર્ન લઈ રહ્યા હતા કે તમે ધારો કે અહીંયા હું 3 અને 19 નો સરવાળો કરું ને તો શું મળે મને? 3 અને 19 નો સરવાળો શું મળે? 22, બરાબર? એ આના કેટલા ગણા છે? વચ્ચેના નંબરના 2 ગણા, 2 ગણા. એવું જ અહીંયા થાય છે, 5 અને 17 નો સરવાળો કરો તો કેટલા આવશે? 22. એ બી 11 ના 2 ગણા છે. 4 અને 18 નો સરવાળો કરો તમે, 22. એ બી 11 ના 2 ગણા છે. 10 અને 12 નો સરવાળો કરો, એ પણ 2 ગણા છે. સાચી વાત? બરાબર. એના સિવાય કોઈ પેટર્ન છે તમારા ધ્યાનમાં? ધારો કે હું 2 મિનિટ આપું છું અમિશ, યોગિતા કે મિહિરને વિચારવી હોય કોઈ પેટર્ન. કાઈ નથી મળતું અમને તો, કાઈ નથી મળતું. તમે સરવાળાની કોશિશ કરો, ધારો કે આ ત્રણેયનો સરવાળો કરો શું આવે છે, બરાબર? અને એને આ સરવાળા સાથે જોડવાની કોશિશ કરો. ઓકે, 16 ને 32, 33 અને આ તો 33 આવ્યો, 5 11 ને 17, હા, અને
સમજાવો તમે યોગી, તને એવું કહેવાનું છે કે જો તમે પેટર્ન જોઈ આપણે બધી બરાબર કે એના સરવાળા શું કહેવાય સરખા આવે છે, તો યોગી તા એમ કહે છે કે સાચી જ વાત છે ને, ધારો કે હું આ ત્રણેયનો સરવાળો લઉં છું તો x માઇનસ 8 x ને x પ્લસ 8 બરાબર, તો આનો શું થાય, x માઇનસ 8 પ્લસ x પ્લસ x plus 8 બરાબર. તો અહીંયા જોવો તમે, તો આ માઇનસ 8 છે અને આ પ્લસ 8 છે, એ જતા રહીએ બંને ડિલીટ, હા એટલે 3x વધશે, એ કેટલા વધે, x plus x plus x તો કેટલા થાય 3x, 3x અને એવું બાકીના બધામાં પણ સેમ જ થશે, એનું કહેવાનું એવું છે, એ સાચી વાત છે, 7 વત્તા 7 ને ઓછા 7, ઓછા 6 અને વત્તા 6, ઓછા 1 અને વત્તા 1, રાઈટ. તો તમને પેટર્ન પ્રૂવ કરવા માટે એક્ચ્યુઅલી આ બહુ વધારે ઈઝી પણ, હવે આટલી જ પેટર્ન છે કે નહીં, એનાથી વધારે પેટર્ન મળે કે નહીં, એ તમારે શોધવાની છે અને એને પ્રૂવ કરવાની કોશિશ કરવાની છે. એના સિવાય મારો એક સવાલ છે કે તમે આ તો આપણે બહુ જ નાની વસ્તુઓ કરીએ કે 2x2 નો ચોરસ બનાવ્યો હતો, 3x3 નો ચોરસ બનાવ્યો હતો, શું થશે અગર તમે 5x2 નો ચોરસ બનાવો છો તો, બરાબર, ધારો કે હું અહીંયા હવે આજે આટલું જ રાખીએ, હા હવે 5x5 પછી કરશું, પણ મને એવી આ નેક્સ્ટ ટાઈમ કરવા માટે તમારી, તમે કયા કયા બીજા પેટર્ન શોધો છો એ મને કહેજો અને એને કેવી રીતે પ્રૂફ કરી શકાય એ પણ કહેજો. અમારી સાથે જોડાવા માટે તમે અમને YouTube ઉપર ફોલો કરી શકો છો, હોમી બાબા સેન્ટર ફોર સાયન્સ એજ્યુકેશન HBCSC કરીને છે, તમારો કોઈ પણ સવાલ હોય તો તમે મને ડાયરેક્ટલી harita@hbcsc પર મૂકી શકો છો, ઓર એલ્સ steamboat@hbcsc પર નાખી ઈમેલ કરી શકો છો. આ સાઈડમાં મેં જે જગ્યાથી જેટલું મને મટીરિયલ માટે હેલ્પ કરી છે આ સ્લાઇડ્સ બનાવવા માટેના, એના રેફરન્સ મૂકેલા છે, અને હું ખૂબ ખૂબ આભાર માનું છું અમેશ, યોગિતા, મિહિર બધાનો, કારણ કે આ સેશનમાં મારી હારે જોડાણા અને એક ખૂબ જ સારું એવું ડિસ્કશન કર્યું આપણા બધા જોડે. તમને લોકોને આ સ્લાઇડ્સ અવેલેબલ હશે, કોઈ બીજા સવાલ છે તમે ઈચ્છો છો કે અચ્છા મને હવે આના વિશે તો શોધ્યું, પણ મને અપૂર્ણાંક કેમ બન્યા છે એના વિશે શોધવું છે, માપન કેમ થાય એના વિશે શોધવું છે, કે એની શું હિસ્ટ્રી છે, કે કેવી રીતે હું ઉપયોગમાં લઈ શકું, તો તમે પ્લીઝ steamboat@hbcsc.com અમને ઈમેલ કરો અને અમે તમારી સાથે જોડાઈ એના માટે ખૂબ ખૂબ પ્લીઝ કમેન્ટ કરીને કહો કે તમને શું જોઈએ છે, શું નથી જોતું, ગમ્યું ના ગમ્યું બધું. ઓકે ઠીક છે, થેન્ક યુ. મને તો બહુ ગમ્યું, મને બહુ ગમ્યું, થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ, બાય બાય, આવજો, બાય બાય.